मेघराज में एसबीआई एटीएम से 13.27 लाख रुपए चोरी करने वाले दो आरोपियों को गिरफ्तार कर लिया है। मोड़ासा शहर की मधुवन सोसाइटी में रहने वाले इन आरोपियों सहित कुल 6 लोग संलिप्त हैं। पुलिस ने करीब 2.5 लाख रुपए की नकदी और 3.18 लाख रुपए के सामान के साथ दोनों आरोपियों को उत्तर प्रदेश के अलीगढ़ से पकड़ा है। ये आरोपी मोड़ासा से एक इको कार चुराकर राजस्थान में छोड़ने के मामले में भी फरार चल रहे थे। पुलिस ने सर्विलेंस और सीसीटीवी फुटेज के आधार पर आरोपियों को ट्रैक किया और गिरफ्तार किया है। 29 जुलाई ना रोज मेघराज में वेली सवारे एसबीआई एटीएम में अजाण्या चोरी समूह एटीएम नो गेस कटर थी कट करी अने टोटल 13,27,000 नी रोकड़ रकम छे ए चोरी करेला थी। आ गुनाना नी तपास में सीसीटीवी जोता आमा एक इको गाड़ी नो यूज थयेल छे अने ए जे इको गाड़ी हती ए मोड़ासा रूरल पोस्टे विस्तार माथी चोरी थयेल हती અને એ ચોરી કરવા માટે પણ એક બીજી અપાચે મોટરસાઇકલનો યુઝ થયેલ હતો। તો આગળ તપાસ કરતાં આ જે મોટરસાઇકલ હતી એ પરપ્રાંતીય આરિફ ખાન ઇદ્રીસ ખાન નામના ઈસમે ખરીદેલી હતી કે જે બીજા એક પરપ્રાંતીય પરવેશ સમીમ ખાન સાથે મધુવન સોસાયટી મોડાસામાં રહેતો હતો। આ બંને જ્યાં રૂમ રાખીને રહેતા હતા ત્યાં બીજા 4 પરપ્રાંતીય ઈસમોએ તેમનો સંપર્ક કર્યો હતો અને આ 6 ઈસમોએ સાથે મળી અને પૂરેપૂરું પ્લાન કરી અને ઇકો ગાડી ચોરી કરી અને ગેસ કાટર અને બીજા સાધનો વડે જે એટીએમ ચોરી છે એમને અંજામ આપેલ છે। આ જે ગુનો છે એને શોધી કાઢવા માટે રેન્જ વડા વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી એસપી સાહેબ શેફાલી બરવાલ સાહેબની સૂચનાથી અને પીઆઈ ડીબી વાળાની આગેવાનીમાં 2 ટીમો બનાવેલી હતી, એક પીએસઆઈ વિજય તોમર અને બીજી પીએસઆઈ વીડી વાઘેલા સાહેબની। એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરિફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે, જેમાં તેને તે બંને પાસેથી કુલ 2,58,000 રોકડ રકમ છે એ કબજે કરેલ છે। સાથે 2 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે। આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબના સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે।